चलो हमें आपने छेले आपने वाहिकूली रचना जोई बराबर छे वाहिकूली रचना कई आधारित के गोठवणी और स्थान ने आधारित एक के वाहिकूली रचना छे ए जोई तो अब અત્યારે જોઈએ તો કે બીજોરી મૂળ છે એનો તમે આડો છેદ લ્યો અથવા ઊભો છેદ લ્યો તો એની અંદર ક્રમ અનુસાર કઈ રીતે ગોઠવણી દેખ છે તો કે ક્રમ અનુસાર પહેલા શું જોવા મળે તો કે ક્રમ અનુસાર પહેલા અધિસ્તર જોવા મળે પછી બાહ્યક જોવા મળે પછી તો કે અંતઃસ્તર એના પછી પરિચક્ર પછી મજ્જા અને વાહિકૂળ આ રીતે જોવા અને આ પરિચક્ર છે તે સામાન્ય રીતે પાશ્વીય મૂળની રચના કરે છે પાછળના જે મૂળની રચના કરે છે અને જે સામાન્ય રીતે દ્વિતીય વૃદ્ધિ છે કેવી વૃદ્ધિ છે દ્વિતીય વૃદ્ધિ છે હવે એક્ઝામમાં પૂછે તો કે આ બંનેમાં દ્વિદળી મૂળમાં તમે ઊભો છે આ રીતે જોવા મળે તો કે પહેલા અધિસ્તર જોવા મળે બાહ્યક અંતઃસ્તર પરિચક્ર મજ્જા અને પછી વાહિકૂળની રચના જોવા મળે બરાબર હવે તમને એક્ઝામમાં પૂછે તો કે દ્વિદળી મૂળ અને એકદળી મૂળ આ બંનેનો તફાવત બતાવો તો શું આવશે આના જે મજ્જા છે તે અલ્પવિકસિત છે અને આના મજ્જા સંપૂર્ણ વિકસિત ત્યારબાદ એકદળી દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો કે 2 થી 4 વાહિકૂળ આવેલા હોય છે કે જ્યારે આમાં 6 કે તેથી વધુ વાહિકૂળ આવે છે બરાબર છે હવે ત્રીજો મુદ્દાની વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ એવો થશે તો આની અંદર કાસ્પેરિયન પટ્ટી એથી સ્થુલિત હોય છે અને જ્યારે આની અંદર તો કે આની અંદર કાસ્પેરિયન પટ્ટી પાતળી આવેલી હોય છે ત્યારબાદ વાત કરીએ તો પરિચક્રના કોષો આમાં હોય છે અને જે દ્વિતીય મૂળની રચના કરે છે બરાબર હવે આની વાત કરીએ તો આમાં પરિચક્રના કોષો દ્વિતીય મૂળની રચના કરતા નથી ત્યારબાદ વાત કરીએ તો આની અંદર સામાન્ય રીતે ગોઠવણી વર્ધમાન અને અરીય હોય છે અને જ્યારે આમાં અવર્ધમાન કે અરીય ગોઠવણી જોવા મળે છે ત્યારબાદ છેલ્લા પોઈન્ટની વાત કરીએ તો દ્વિતીય પળ દ્વિતીય વૃદ્ધિ હાજર શા માટે કારણ કે આમાં ગેરથી શું ગેરહાજર છે એધા હાજર છે એધા હાજર છે એટલે ક્રમિક વૃદ્ધિ થાય અને આમાં દ્વિતીય વૃદ્ધિ ગેરહાજર બરાબર છે આ તમે તફાવત ઓ એક્ઝામમાં પૂછે તો લખવા જાય બરાબર તો જોઈ લેજો એક દ્વિદળી મૂળ અને એકદળી મૂળ વચ્ચેનો તફાવત તો કે મજ્જાનું અલ્પવિકસિત છે કે જ્યારે આનું મજ્જા સંપૂર્ણ વિકસિત છે હવે મજ્જા શું છે હું તમને સમજાવીશ હું તમને સમજાવવાની છું આગળના લેક્ચરમાં એમાં મજ્જાની વાત આવશે બરાબર અત્યારે એનું વ્યવસ્થિત તમને ગોઠવણી મજ્જાની ગોઠવણી અને મજ્જા શું છે એ બધું તમને સમજાવીશ પછી 2 થી 4 વાહિકૂળ આવેલા હોય છે જ્યારે આમાં 6 કે તેથી વધુ વાહિકૂળ આવેલા છે આમાં કાસ્પેરિયન પટ્ટી છે સ્થુલી સ્ફુલન કરેલી છે સ્થાપિત પટ્ટી ત્યારે આમાં કાસ્પેરિયન પટ્ટી કેવી છે પાતળી છે હવે આમાં વાત કરીએ તો કે પરિચક્રના કોષો દ્વિતીય મૂળની રચના કરે છે કે જ્યારે આમાં પરિચક્રના કોષો છે એ દ્વિતીય મૂળની રચના કરતા નથી ત્યારબાદ વર્ધમાન અને અરીય ગોઠવણી છે જ્યારે આમાં અર્ધમાન અને અરીય ગોઠવણી છે આ દ્વિતીય વૃદ્ધિ હાજર છે કારણ કે એની અંદર એધા આવેલી હોય છે અને આમાં એધા આવેલી હોતી નથી એટલે દ્વિતીય વૃદ્ધિ થતી નથી બરાબર છે ચલો લખી લો પછી આપણે આગળ
પછી તમારે આકૃતિ દોરવાની છે મારી સાથે, બરાબર છે? પ્રકાંડ, આપણે મૂળની વાત કરી, હવે એના પછી આપણે જોઈએ પ્રકાંડ, દ્વિતીય પ્રકાંડ, બરાબર? એની વાત કરવા માટે આપણે આકૃતિ પહેલા દોરશું. Thank you.
પ્રેઝન્ટેશન આપણે કરીએ તો મેં તમને કીધું હતું બધાની ચક્રની અંદર શું રચના હોય છે તો પહેલા સામાન્ય રીતે આને કહેવાય પરિચક્ર અને કહીશું આપણે પરિચક્ર ત્યારબાદ આ મજ્જા કિરણો થશે ત્યારબાદ જોઈએ તો આ છે પ્રકાંડનો ત્યારબાદ ક્યુટિકલનો આવરણ અહીંયા આવી ગયું છે પેલા ક્યુટિકલ ત્યારબાદ અધિસ્તર કહેવાય એને અધિસ્તર ત્યારબાદ અધસ્તર અને અધસ્તરની અંદર સ્થૂલ કોણક પેશી આવેલી હોય છે અને અધિસ્તર અને અધસ્તર બંને જોડાઈ અને વાક્યની રચના કરે છે બરાબર છે ત્યારબાદ આ તમને દેખાય છે કે જે વાહ્યક છે એમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે શેનો સંગ્રહ થાય છે સ્ટાર્ચનો સંગ્રહ થાય છે ત્યારબાદ છે એની અંદર અંતઃસ્તર કે જે કાંજી સ્તર પણ કહેવાય એને શું કહેવાય કાંજી સ્તર પણ ત્યારબાદ આ અંડવાહક પેશી છે આપણે એધા ગોઠવાનું બાકી રહી ગયું બરાબર છે એ કરી નાખજો એધાની ગોઠવણી બરાબર એધા હવે આદિદારો અને અનુદારો શું છે આપણે સમજી ગયા છે બરાબર તો આપણે એક્ઝામ્પલ હું અહીંયા કરું છું આદિદારો અને ત્યારબાદ એક્ઝામ્પલ આ બીજું છે એને કહું છું અનુદારો જે ક્યાં આવેલું હોય છે તો કે જલવાહક પેશીમાં આવેલું હોય હવે સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડ છે તો એની અંદર કેવી વૃદ્ધિ જોવા મળે છે તો કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધા બનાવવાની રચનામાં મહત્વનો ભાગ બનાવે છે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે બરાબર એધા હવે ત્યારબાદ જોઈએ તો કે આ આડો છેદ છે હવે આપણે ઉપરની બાજુ જોઈએ અને ઊભો છેદ લઈએ તો એની રચનામાં કઈ રીતે જોવા મળે તો ઊભો છેદ માટેની હું આકૃતિ હવે દોરું છું બરાબર ઊભા છેદ આ તમે જોઈ લેજો દ્વિતીય પ્રકાંડ છે તો દ્વિતીય પ્રકાંડમાં વાહિનીની ગોઠવણી આ રીતે જોવા મળે છે તો દ્વિતીય પ્રકાંડમાં શું જોવા મળે પેલા મિત્રો જુઓ તો પેલા દ્વિતીય પ્રકાંડનો પેલા પ્રકાંડ રોંગ હોય છે એના પછી એની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે એની અંદર એક અધિસ્તર આવેલું હોય છે ત્યાર અધસ્તરના કોષો અને જેની અંદર સ્થૂળ કોણોતક પેશી આવેલી હોય છે અને આ બંને જોડાય અને બાહ્યકની રચના કરે છે ત્યારબાદ આ બાહ્યક છે કે જેમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે ત્યારબાદ છે દેખાય તમને તો કે અંતઃસ્તર છે જેમાં કાંજી સ્તરીય પણ કહેવાય બરાબર ત્યારબાદ જોઈએ તો કે આ અંડવાહક પેશી છે ત્યારબાદ આ જલવાહક પેશીમાં જલવાહક પેશી છે એમાં કે જેમાં જલવાહક પેશીમાં આદિદારો અને અન્નદારો આવેલું હોય છે આદિદારો એટલે શું અનુદારો એટલે કે પહેલા વિકાસ પામે અને એના પછી વિકાસ પામે બરાબર અનુદાર તો આ રીતે આદિદારો અને અન્નદારો જલવાહક પેશીની અંદર આવેલા હોય છે આ આપણે આડો છેદ લઈ ત્યારે આકૃતિ આવી દેખાય હવે જ્યારે આની ઊભો છેદ લઈએ ત્યારે એની આકૃતિ કેવી દેખાશે તો કે આવી દેખાશે દેખાય છે તે જલવાહક છે આ છે અંતઃસ્તર
આપણે પરિચક્ર આ બાહ્ય અધસ્તર અને આ આવશે અધસ્તર બરાબર છે આ રીતે ગોઠવણી જોવા મળે છે અને મજ્જા કિરણો અહીંયા વચ્ચે આવેલા હોય છે મજ્જા કિરણો આ સામાન્ય રીતે પેલા ઊભો જ ફેર છે તમે ઉપરની બાજુ જુઓ ઉપરની બાજુ જ્યારે જુઓ તો સામાન્ય રીતે આ રીતે જોવા મળે છે આ રીતે ગોઠવણી છે બરાબર છે તો કે બધું સેમ જ છે પણ તમે ઉપરની બાજુ જુઓ તો આ રચના જોવા મળે અને અંદરથી જુઓ આડો છે તો આ રીતે તમને રચના જોવા મળે છે આ આપણે વાત કરી દ્વિદળી પ્રકારની વાત કરી હવે આના પછી આપણે જોઈએ તો કે વાહીકુળની ગોઠવણી કેવી રીતે જોવા મળી તો કે વલય આકારે જોવા મળી હવે સેમ આપણે આ રચના આપણે જોઈશું હવે એક દળી પ્રકારની એક દળી પ્રકારની અંદર કંઈક ભિન્ન રચના જોવા મળે છે આવી રચના જોવા મળતી નથી કારણ કે તેમાં એધાની હાજરી હોતી નથી એધાની હાજરી હોતી નથી એટલે તેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી દ્વિતીય વૃદ્ધિ એટલે કે લંબાઈમાં વધારો એટલે કે ઘેરાઓમાં વધારો થાય તે રીતે દ્વિતીય વૃદ્ધિ થતી નથી એધા હાજર આવેલી હોતી નથી તો એનું સ્ટ્રક્ચર છે એની આકૃતિ છે કંઈક અલગ જોવા મળશે બરાબર તો એની આકૃતિ કંઈક અલગ જોવા મળશે તો આપણે એની આકૃતિ ડ્રો કરીએ બરાબર ચલો
ત્યારબાદ આની ઉપર ક્યુટિકલનું આવરણ હોય છે આ અંડવાહક પેશી છે અને આ કોષો તમને દેખાય છે એટલે કે કુલ કંચુકના કોષો સે સામાન્ય રીતે મધ્ય પર્ણ પેશીની અંદર જોવા મળે છે કે જેની અંદર હરિત કણ જોવા મળે છે અને ત્યારબાદ છે આધારક પેશી એટલે કે શું આધારક પેશી બાર બાર આ અધિસ્તર આ અધસ્તર જે અધસ્તર છે તેની અંદર દ્રઢતક કોષો આવેલા હોય છે અને જે બાહ્યકની રચના કરે બરાબર અને હવે જલવાહક પેશીની વાત કરી પાણી ભરેલી ગુહા આ આવશે જલવાહક પેશી બરાબર છે અને જ્યારે આનો ઊભો છેદ લઈએ એટલે કે ઉપરથી તમે જુઓ ત્યારે આની આકૃતિ કઈ રીતે જોવા મળશે એ જોઈએ આપણે તો રચના જોવા મળે છે અને જ્યારે તેનો છેદ લ્યો ઊભો છે ત્યારે આ રીતે રચના જોવા મળે છે બરાબર લખી લો ચાલો